जिला पंचायत ना प्रमुख उप प्रमुख सहित ना अन्य होद्देदारों नी आज जाहेरात करवामा आवी हती। वडोदरा जिला पंचायत ना प्रमुख उप प्रमुख सहित ना होद्देदारों नी जाहेरात करवामा आवी हती अने त्यार बाद फॉर्म भरवानी कार्यवाही हाथ धराई हती। वडोदरा जिला पंचायत ना अढ़ी वर्ष नी बीजी टर्म माटे आज फॉर्म भरवाना होवाथी भाजपना प्रदेश होद्देदारों ना नामना मेन्डेट आप्या हता, जे मुजब जिला प्रभारी राजेश पाठक अने जिला प्रमुख सतीश निसाड़ियाए चूंटायेला सभ्योनी मीटिंग करी मेन्डेट आप्या हता। अढ़ी वर्षनी छेल्ली टर्म माटे वडोदरा जिला पंचायतना प्रमुख तरीके पहलीवार सावली तालुकाना क्षत्रिय महिला गायत्रीबेन महिडानी तेमज उपप्रमुख तरीके डभोईना अश्विन वकीलनी जाहेरात करवामां आवी हती। ज्यारे कारोबारी चेरमेन तरीके वाघोड़ियाना निलेश पुराणी, पक्षना नेता तरीके रेशमाबेन वसावा अने दंडक तरीके नवीनभाई सोलंकीना नामनी जाहेरात करवामां आवी हती। ની અઢી વર્ષ માટેની આ બીજી ટર્મની ના હોદ્દેદારોને નિમણૂક માટેની આજની આ બેઠકમાં અમારા આદરણીય પ્રદેશના પ્રમુખ સી આર પાટીલ દ્વારા જે નામોની અમને મેન્ડેટ આપવામાં આવ્યો છે એની જાહેરાત અમારા પ્રભારી શ્રી આદરણીય રાજેશભાઈ પાઠકે હમણાં જ કરી અને તમામે તમામ 27 સભ્યો ભેગા મળીને વડોદરા જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય, ગરીબોનો કેવી રીતે તમામ સરકારના લાભો મળે એ બધા જ લાભો ગરીબોને આપવા માટે તમામે તમામ સભ્યો સાથે મળીને આ જિલ્લા પંચાયતમાં કામ કરવાના છે। પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કારોબારી ચેરમેન હોય, આ એક પાર્ટી અને સંચાલન કરવા માટેની એક પદ્ધતિ પ્રમાણેના નામો જાહેર થતા હોય છે, પરંતુ બધા જ ભેગા મળીને કામ કરવાનું હોય ત્યારે વડોદરા જિલ્લામાં બધા જ ભેગા થઈને આખા જિલ્લાનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરશે એ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે। એ જબિયતના ભારત માતા કી જય, વંદે માતરમ। પહેલાં તો હું દરેકનો આભાર માનવા માંગુ છું, પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી, સી આર પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દરેક તાલુકાના ધારાસભ્ય કેતન ઈમાનદાર, શૈલેષ સુટ્ટા સાહેબ, ચૈતન્યસિંહ ઝાલા સાહેબ, ધર્મેન્દ્ર સાહેબ અને એ દરેક અક્ષર પટેલ સાહેબ, સર્વ ધારાસભ્યનો હું આભાર માનું છું કે જેને મારા પર વિશ્વાસ રાખ્યો, પાર્ટીનો પણ હું આભાર માનવા માગું છું કે જેમને મારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો ને જેમને મને તક આપી, એ દરેકનો હું આભાર માનવા માગું છું અને હવે જે પણ કાર્યો આવશે એને હું પ્રગતિના પંથ પર લઈ જવાનો પ્રયત્ન કરીશ। શિક્ષણ છે, આરોગ્ય છે, અત્યારે મહિલા અને બાળ વિકાસના કાર્યો છે અને જે જે પણ નવી યોજનાઓ આવશે દરેકને હું આગળ વધારવાનો પ્રયત્ન કરીશ।